હેલો બચ્ચા પાલટી તો આ એમસીક્યુ ની અંદર તમને શું કીધેલું છે સ્ક્રીન ઉપર નજર નાખો ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુતભાર ખાલી જગ્યા હોય છે બેટા વિદ્યુત ડાયપોલ ની કહાની છે વિદ્યુત ડાયપોલ ની સ્ટોરી શું હતી થોડી યાદ કરવાનો પ્રયત્ન કરો વિદ્યુત ડાયપોલ એટલે કે સમાન મૂલ્યના તથા વિજાતીય વિદ્યુતભારોથી બનતું એક તંત્ર હતું બેટા પ્લસ ક્યુ માઇનસ ક્યુ હું માઇનસ ક્યુ હું ફરજિયાત છે બંને વિદ્યુતભારોના મૂલ્ય સેમ ટુ સેમ થશે અને સ્વભાવ હશે વિજાતીય એક હશે પોઝિટિવ જ્યારે બીજો હશે નેગેટિવ તો પહેલો વિદ્યુતભાર જે આપણી સામે છે બેટા એ છે સરસ મજાનો એવો પ્લસ ક્યુ જ્યારે અન્ય વિદ્યુતભાર છે એ છે માઇનસ ક્યુ તો આપણે બેટા ટોટલ વિદ્યુતભારની જો અહીંયા કહાની કરવા જશું તો એકબીજાની અસરને બેટા કમ્પ્લીટલી શું કરવાના છે ક્યુ વન પ્લસ ક્યુ ટુ જેવું તમે કરશો તો પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ પ્રેમથી બેટા એકબીજાની અસર કરશે કેન્સલ અને ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા જે થવાનું છે બેટા એ છે શૂન્ય 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 પરંતુ યાદ રાખજો વિદ્યુત ડાયપોલ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય યાદ છે ને અક્ષ માટે 2kp/r³ જ્યારે વૃષ્ણ રેખીય સમતલ આગળ -kp/r³ મળીએ બચ્ચા પાલટી નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર